આગળ વાત કરીએ દાહોદની. મંત્રીશ્રી બચુભાઈ ખાવડના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લામાં 70મા વન મહોત્સવની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવી હતી. વૃક્ષ ઉછેરવા જેવું કોઈ પુણ્ય નથી અને વૃક્ષ કાપવા જેવું કોઈ પાપ નથી. મંત્રીશ્રી બચુભાઈ ખાબડ. દાહોદ જિલ્લામાં ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌ સંસાધન, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાવડના અધ્યક્ષસ્થાને 70મા વન મહોત્સવની જિલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ વિભાગ અને વન વિભાગ ગુજરાત સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય વિદ્યાલય દાહોદના પ્રાંગણમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાવડે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને કહ્યું હતું કે પર્યાવરણની જાળવણી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આપણી સંસ્કૃતિમાં પણ વૃક્ષોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. દરેક વૃક્ષોમાં ઈશ્વરનો વાસ છે તેમ સમજીને નવી પેઢીએ વૃક્ષોનું જતન કરવું જોઈએ. આ વર્ષે સામાજિક વનીકરણ વિભાગ 25 કરોડ જેટલા વૃક્ષો દાહોદમાં વાવવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તે કામને હું બિરદાવું છું. ગામડાના ખેડૂતોને વૃક્ષોની ખેતીની સરસ કામગીરી હાથમાં લીધી છે. આ કારીગરીમાં રાજ્ય સરકારની યોજના પણ ખૂબ મદદરૂપ થઈ છે. નીલગીરી, ચંદન, સરગવા જેવા વૃક્ષો વાવી ખેડૂતને સમૃદ્ધ થયા છે. વૃક્ષ ઉછેરવું જેવું કંઈ પુણ્ય નથી અને વૃક્ષ કાપવું એ કંઈ પાપ નથી. આવનાર દિવસોમાં દાહોદ જિલ્લાના હરિયાળી ક્રાંતિ સર્જાય તેવી શુભેચ્છાઓ. કેન્દ્રીય વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક પણ વિતરણ કરવામાં આવ્યું હતું. 70મા વન મહોત્સવની ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાવડે આરોગ્ય વન રાબડાનું રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ઋષિમુનિઓ આવી ઔષધિનો ઉપયોગ કરી નિરોગી રહેતા હતા. લોકોને ઔષધિ વિશે માહિતી આપતા અને આરોગ્ય વન રાબડાની તૈયારી કરી સામાજિક વનીકરણ વન વિભાગની કામગીરી રહાનીય કરતા હતા. આરોગ્ય વન રાબડાલમાં ઊભું કરવામાં આવેલા રાશિવનમાં મંત્રીશ્રી બચુભાઈ ખાવડે પોતાની વૃષભ રાશિ પ્રમાણે ઉમરો વૃક્ષનો રોપો વાવ્યો હતો. આ ઉપરાંત આ ઉપસ્થિત મહાનુભાવો પોતાની રાશિ પ્રમાણે વૃક્ષના રોપા વાવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી આર કે પટેલ, નાયબ વન સંરક્ષણ આર કે પરમાર, નાયબ વન સંરક્ષણ બારિયા, વન વિભાગ શ્રી જે એસ ઝાલા, વન સંરક્ષણ સામાજિક વનીકરણ વર્તૃક ગોધરાના શ્રી એસ મુનીશ્વર રાજા તથા ધારાસભ્યશ્રીઓ, વિવિધ વિભાગોમાં અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નયન મુંડા, જલેશ ટીવી, દાહોદ. આજે દાહોદ જિલ્લા ખાતે કેન્દ્રીય વિદ્યાલય પરેલ ખાતે દાહોદ જિલ્લાનો 70મો વનમહોત્સવ તેની ઉજવણી પ્રસંગે મારા જિલ્લાના સાથી ધારાસભ્યો માન્ય રમેશભાઈ કટારાજી, માન્ય શૈલેષભાઈ, અમારા ચંદ્રિકાબેન, માન્ય પણદાભાઈ, જિલ્લા સમાહર્તા શ્રી વન વિભાગના અમારા એસ રામેશ્વર કુમાર રાજાજી, મારા બંને ડીએફઓ શ્રી, મારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સૌ ખેડૂત મિત્રો, કાર્યકર બંધુઓ, અધિકારીઓની હાજરીની અંદર આ 70મો વનમહોત્સવ ગઈકાલે મારા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ જાડેશ્વર ખાતેથી શરૂઆત કરીને આજે સમગ્ર ગુજરાતના 33 જિલ્લા, 250 જેટલા તાલુકાની અંદર, સમગ્ર ગુજરાતની અંદર વનમહોત્સવનો કાર્યક્રમ કર્યા છે. એ પ્રસંગે આજે દાહોદ ખાતે મારા વન વિભાગના એના બંને વિભાગ, સામાજિક વનીકરણ અને નોર્મલ વિભાગના ડીઓપો શ્રી ઝાલા અને પરમારજીના નેતૃત્વમાં પૂરા દાહોદ જિલ્લાની અંદર શૈક્ષણિક સંસ્થાઓ હશે, વનો હશે, એમાં આ વર્ષે લગભગ 74 લાખ જેટલા, 25 કરોડ જેટલા વૃક્ષો અનેક જાતના રોપીને દાહોદ જિલ્લાને હરિયાળો બનાવાય અને ખેડૂતોએ પણ પોતાની ખાનગી જમીનમાં જે રોપા રોપવાના છે એને પણ ખેતીની અંદર વધારે આવક કરી શકે એના માટેના પણ મફત રોપા વિતરણ કરવાનું કરી રહ્યા છે. અને પહેલીવાર આઝાદી પછી દેવગઢ આ દાહોદ જિલ્લાની અંદર અમે એક ઔષધિ માટેનું વન રાબડાર ખાતે પણ આજે ખુલ્લું મૂકી રહ્યા છે. એમાં પણ લગભગ 50 જેટલી ઔષધિઓ, 3111 જેટલા રોપા ઉછેરીને પણ આગામી દિવસોની અંદર આ દાહોદ નગરની અંદર પણ એક ફરવા માટેનું સ્થળ મળે એના માટે પણ, અને સમગ્ર દાહોદ જિલ્લાના ખેડૂતો પણ આ રોપા રોપીને જે આજે વર્બલની અંદર જે કંઈ તકલીફ, પર્યાવરણની અંદર પ્રાણવાયુની તકલીફને સાથે રાખીને પણ આ વૃક્ષોનું જતન કરીને
જે રીતે પ્રાણવાયુ સાથે જોડાઈને આજે કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડે છે, કેટલાકમાં નથી પડતો, જે પર્યાવરણની ઉણપ છે એને અમે પણ આગામી દિવસોની અંદર ફોરેસ્ટ વિભાગની અંદર ખેડૂતોના ખેતરમાં ફોરેસ્ટ બહારના વિસ્તારની અંદર પણ રોપા રોપીને અમારા વિસ્તારમાં દાહોદમાં ક્યારે પણ દુષ્કાળ નહીં પડે અને વરસાદ નિયમિત આવે એના માટે વૃક્ષોના ઉછેરથી આજે અમે આ કાર્યક્રમ કરી રહ્યો છે. સફળ કાર્યક્રમ બધી મારા વિભાગને પણ અભિનંદન પાઠવો. આપ કરો યાર. પૂરા ગુજરાત રાજ્યમાં વન વિભાગ દ્વારા 10 કરોડ પ્લાન્ટ્સ ઉચ્ચેર કરવામાં આવેલ છે. ઉસમે હમ પૂરા પ્લાન્ટેશન એન્ડ રૂપ વિતરણ કરવાના છે. દાહોદ જિલ્લામાં લગભગ 3,500 હેક્ટર વન વિભાગ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવેલ છે. ઇસમે 75 લાખ્સ 75 લાખનો પ્લાન્ટ્સ હે નર્સરીમાં ઉચ્ચેર કરવામાં આવેલ છે. ખેડૂતનું નમ્ર વિનંતી છે વહાં પ્લાન્ટ્સ યહાં સે લેકે જાય, વહાં ઉસકા ખેડૂત કા પ્લાન્ટેશન અચ્છી તરફ કરવાએ, યહ હમારા નમ્ર વિનંતી છે. ઈસવાય વન વિભાગ દ્વારા ક્લોનલ પ્લાન્ટેશન્સ 6 લાખનો નીલગ્રીન ક્લોનલ પ્લાન્ટ્સ બી ઉછેર કરવામાં આવેલ છે. ઓ બી ખેડૂતને અચ્છી તરફ ઉપયોગ કરીને ગુજરાતનો હરિયાળું બનાવવા માટે.